नमस्कार, सद्भावना वृद्धाश्रम राजकोट में आप सबनु स्वागत है। आज रोज संस्था की मुलाकात आजीवन शिक्षक लेखक अमरा मुरब्बी भाई श्री भद्रायु भाई वछराजा ने पधारेला है। सर जी, आप आखू वृद्धाश्रम जुयु, वडिलों ने मिला, अमर कोठारूम जो आप डाइनिंग एरिया जो 600 वडिलों अत्यार संस्था में बिराजमान है। संख्या आखा देश में वधी रही है। तब बधुज जोयु साहब, मेरी पास एकाद कलाक बड़ी माहिती पण मेळवी, सद्भावना वृद्धाश्रम विषे आपनो अभिप्राय जणावशो। खरी वात तो एवं है कि आ वस्तु अभिप्रायनी नहीं, अनुभवनी छे। कारण के अनुभव होय तो ए अनुभूतिमां परिणामे, अने अनुभूति थाय तो तमारो हाथ कोईनी सहाय करवा माटे लंबाय। एटले आनंदनो विषय ए छे कि विजयभाई अने तमे बे एवा सैनिको छो आ सद्भावना वृद्धाश्रमना के એના વિશે વિશેષ કંઈ કહી ન શકાય। આમ તમે જુઓ કાનેવરભાઈ, તો મારું એવું માનવું છે કે જ્યાં સામાન્ય માણસનો વિચાર પૂરો થાય ને, ત્યાંથી સદ્ભાવનાનો પ્રદેશ શરૂ થાય છે। કારણ કે કોઈ એક વૃદ્ધ હોય કે જેના માટે પાછળ કરનારું કોઈ જ ન હોય અને 70-80 વર્ષના હોય, માની લો કે સ્વસ્થ છે, તો પણ એ ઉંમરે એને સહાયની જરૂર પડે। જેની બદલે જો બીમાર હોય, નિસહાય હોય, કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહી શકે એવા હોય, પોતાનું પોતે ન કરી શકતા હોય, તો એવા વૃદ્ધો ક્યાં જાય? આ વિચાર જે મને તમને અથવા તો સામાન્ય નાગરિકને ન આવે, એ વિચાર વિજયભાઈને આવ્યો અને આપ એને કાર્યાન્વિત કરો છો। એટલે મારી દ્રષ્ટિએ તો આપ જેમ કહો છો એમ ભગવાન ભેગો છે એવું નથી। ભગવાન કદાચ આપની અંદર, બંનેની અંદર બેસી ગયેલો છે કે જેથી કરીને આપ આ 600 જેટલા વૃદ્ધોમાં ભગવાન જુઓ છો। 100 વર્ષના માજીને મળીને એ માજી આપને દીકરો ગણીને એવી અપેક્ષા વ્યક્ત કરતા હોય કે બહુ આનંદથી અહીંયા જીવું છું ને, એમાં જીવવું છે, એ આ સદ્ભાવના વૃદ્ધાશ્રમની ફલશ્રુતિ છે। બીજો મારે તો કંઈ કેવું નથી, પણ મેનેજમેન્ટના ઘણા બધા સારા પાસાઓ આપના દ્વારા અહીંયા અમલમાં મૂકવામાં આવ્યા છે। હું સમાજનો માણસ છું એટલે મને સમાજમાં ઘણા લોકો કહે કે આ વૃદ્ધાશ્રમ ન હોવું જોઈએ, ઘણા એમ પણ કહે કે વ્યવસ્થા સારી નથી। પણ આપણા દેશની એક મોટી ખૂબી કહો કે ખામી કહો એ છે, જે કરી નથી શકતા તે બોલી જાણે છે જી। એટલે એમને કહેવું પડે છે કે ભાઈ, એક વખત તમે અહીંયા મુલાકાતે જાઓ, હું આજે અહીંયા આવ્યો, આપની સાથે આટલી કલાક ગાળી, કેટલાય વૃદ્ધોની સાથે આપણે વાતોચીતો કરી, કેટલાય દર્દીઓ જે વોકર લઈને ચાલવાનો પ્રયાસ કરતા હોય એને પણ આપણે જોયા જી, અને જય શ્રી કૃષ્ણ કહીને આપણું સ્વાગત કરતા હસતા ચહેરાવાળા વૃદ્ધો જોયા જી। આ જોઈને મને એમ લાગે છે કે આ ભગવાનનું મંદિર છે જી। તમે નસીબદાર છો કે તમારે ત્યાં હજારો ભગવાન હવે પધારવાના છે, અને આખા વિશ્વમાંથી કેટલો મોટો વિચાર છે કાનાબરભાઈ, વિચારો જોઈએ। બીજું બધું જ આપણે વિચારી શકીએ છીએ, પણ કોઈને ભેગા રાખવાનું વિચારી નથી શકતા જી। આપણા કુટુંબની અંદર પણ આપણા સૌના રૂમ અલગ છે, અને સાથે ભેગા બેસી પછી 5 મિનિટમાં સૌ પોતપોતાના રૂમમાં વયા જતા હોય છે। એ વખતે કોઈ અન્યના વૃદ્ધનો સ્વીકાર કરવો એ જ બહુ મોટો વિચાર છે જી। અને આપણે એમ કહેવાય છે કે એક વિચાર દુનિયાને પલટી શકે, તો અત્યારના આ વિચાર જે વિજયભાઈને આવ્યો, એક ફ્રૂટ વેચનારા વૃદ્ધને જોઈને આવ્યો, અને એમ કહેવાય કે 35-35 વર્ષની ઉંમરે વિજયભાઈના જીવનમાં આખો યુટર્ન આવી ગયો, અને એમને આપના જેવા એક સરસ મજાના જોડીદાર મળ્યા, જે વિડીયોમાં હોય કે લાઈવ હોય, એમ કહેવાય કે સદ્ભાવના વૃદ્ધાશ્રમને જ શ્વસે છે, એમના શ્વાસે જીવે છે જી। એવા આપ સૌ ખરેખર પ્રણામના અધિકારી છો। સમાજમાં એ નોંધાવવું જોઈએ કે ભગવાન બધે પહોંચી નહોતો શકતો એટલે એણે માતાને બનાવી, પણ માતાને પણ નહોતો પહોંચી શકતો એટલે એણે સદ્ભાવનામાં મોકલી છે। આવો મારો નાનકડો અભિપ્રાય છે, હું મારી પ્રાર્થના ઉમેરું છું, અને આખા વિશ્વમાં એ જાણીને જાણ કરવા જેવી છે કે કઈ સંસ્થા એવી છે કે જે બોર્ડ મારે કે અમારે માવતર જોઈએ છીએ। માવતરને રાખવા નથી એવા પ્રશ્નો ઘરે ઘરે છે, પણ જે ઘર નથી અને સદ્ભાવના વૃદ્ધાશ્રમ છે એને તો માવતર જોઈએ છીએ। હું માનું છું કે આ વિચાર આ વિશ્વનો આજનો અતિ ઉત્તમ વિચાર છે। થેન્ક યુ ભદ્રાયુભાઈ,
સંસ્થા વિશે આપણે જે કંઈ આપણા શબ્દોમાં લાગણી વ્યક્ત કરી. આ વિડીયો સાંભળનાર તમામને અમારી નમ્ર પ્રાર્થના છે એકવાર સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટની મુલાકાતે અવશ્ય પધારજો. ધન્યવાદ.